વિડીયો થોડો લાંબો થશે પણ તમને મારે આ વિડીયોમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બિઝનેસ મોડલ છે એ મારે તમને સમજાવવાનું છે તો વિડીયો કદાચ લાંબો થાય તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે આ જે માહિતી છે એ લગભગ તમારા માટે ઉપયોગી બનશે તો ફિલ્મનો બિઝનેસ કઈ રીતે હોય છે કઈ રીતે ફિલ્મો બને છે કોણ ફિલ્મ વેચે છે કોણ ફિલ્મ લે છે થિયેટરમાં કોણ ફિલ્મ લાવે છે પ્રોડ્યુસર કઈ રીતે પૈસા કમાય છે થિયેટર કઈ રીતે પૈસા કમાય છે ટિકિટનો ભાવ કોણ નક્કી કરે છે આખું ફોર્મેટ તમારી સાથે મારે શેર કરવાનું છે તો છેલ્લે સુધી વિડીયોને જોઈ લેજો અને ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો બિઝનેસને સમજીએ એની પહેલાં મારે તમને સમજાવવાનું છે કે ફિલ્મ કઈ રીતે બને છે ફિલ્મ ચાર ભાગમાં બનાવવામાં આવે છે પહેલો ભાગ છે ડેવલપમેન્ટ બીજો ભાગ આવે છે પ્રી પ્રોડક્શન પછી આવે છે પ્રોડક્શન અને પછી આવે છે પોસ્ટ પ્રોડક્શન ડેવલપમેન્ટમાં ફિલ્મની જે સ્ટોરી છે એ નક્કી થાય છે એમાં ડાયલોગ સ્ક્રિપ્ટ બધું લખવામાં આવે છે ફિલ્મનો ટોપિક નક્કી થાય છે તો કાગળનું જે કામ હોય છે એ ડેવલપમેન્ટમાં થાય છે પછી આવે છે પ્રી પ્રોડક્શન તો પ્રી પ્રોડક્શનમાં ફિલ્મમાં કોણ કામ કરશે હિરોઇન કોણ હશે હીરો કોણ હશે ફિલ્મનું શૂટિંગ ક્યાં થશે ફિલ્મના શૂટિંગ માટે જે પરમિશનો લેવાની હોય છે એ બધું પ્રી પ્રોડક્શનમાં થાય છે ફિલ્મનો ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે પછી ફિલ્મ બનાવવા માટે જે કેમેરા લેવામાં આવે છે એ ખરીદવાના કે અથવા તો એના ભાડે લેવાના હોય છે પછી કોઈ બીજા સ્થળે શૂટિંગ કરવાનું હોય તો ત્યાં જે હોટલ બુકિંગ કરવાની હોય છે તો એ બધું કામ પ્રી પ્રોડક્શનમાં થાય છે પછી આવે છે પ્રોડક્શન તો એમાં ફિલ્મનું શૂટિંગ થાય છે પ્રોડક્શનમાં અને છેલ્લો ભાગ આવે છે પોસ્ટ પ્રોડક્શન એમાં ફિલ્મ શૂટ જે થયેલી હોય એનું એડિટિંગ કરવામાં આવે છે પછી એનું ડબ કરવામાં આવે છે તો એડિટિંગનું જે કામ છે એ છેલ્લે થાય છે અને ફાઇનલી ફિલ્મ એક તૈયાર થઈ જાય છે તો હવે આ ફિલ્મ તૈયાર થઈ ગઈ એટલે એ સીધા સીધા જઈને દોડીને ફિલ્મ થિયેટરમાં આપી આવવાની એવું ના હોય પછી એક પ્રોસેસ આવે છે હવે માનો કે કોઈ એક પ્રોડ્યુસર છે એણે ફિલ્મ બનાવી લીધી ફિલ્મ જે આખી બની ગઈ પછી એ ફિલ્મ આવી ગઈ પ્રોડ્યુસર પાસે બરાબર છે હવે એ પ્રોડ્યુસર ફિલ્મ થિયેટર સુધી પહોંચાડવા માટે એક ડિસ્ટ્રીબ્યુટર હોય છે એ ડિસ્ટ્રીબ્યુટરને કોન્ટેક્ટ કરે છે હવે એ ડિસ્ટ્રીબ્યુટરનું કામ હોય છે બધી ફિલ્મોને નાના નાના શહેર સુધી નાના નાના ગામડા સુધી જે થિયેટરો હોય છે સિનેમાઘર હોય છે ત્યાં સુધી ફિલ્મોને પહોંચાડવી એ કામ હોય છે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરનું તો જે પ્રોડ્યુસર છે એ કોન્ટેક્ટ કરે છે ડિસ્ટ્રીબ્યુટરને અને ડિસ્ટ્રીબ્યુટર છે એ જે ફિલ્મો છે એ આખા ભારતમાં ખૂણે ખૂણે સુધી ફિલ્મ પહોંચાડે છે હવે સવાલ છે એ ફિલ્મ કઈ રીતે પહોંચે છે તો બે ફોર્મેટમાં ફિલ્મ પહોંચે છે એક આવે છે DCP એટલે કે ડિજિટલ સિનેમા પેકેજ એક હાર્ડ ડિસ્ક ટાઈપનું હોય છે અને બીજું આવે છે UFO સિસ્ટમ હવે UFO સિસ્ટમમાં અત્યારે ખૂબ જ ઓછી ફિલ્મો જાય છે UFO સિસ્ટમ તમને હું ટૂંકમાં સમજાવી દઉં UFO સિસ્ટમમાં એક આખો સેટ આવે છે એમાં 0.9 મીટરની એક ડીશ આવે છે એક સર્વર આવે છે અને એક પ્રોજેક્ટર આવે છે હવે એ ફિલ્મ જ્યારે રિલીઝ થાય એટલે સીધી UFO ઉપર આવે છે ત્યાંથી એ ફિલ્મને ડાઉનલોડ કરો એટલે એ સર્વરમાં ડાઉનલોડ થઈ જાય છે અને એ સર્વરમાંથી ફિલ્મ સીધી પડદા પર બતાવવામાં આવે છે પણ જે બીજી DCP મેં તમને કીધું એના દ્વારા અત્યારે ફિલ્મો થિયેટર સુધી પહોંચે છે તો હવે એ સમજીએ આપણે હવે એ DCP છે એને પહોંચાડવામાં આવે છે થિયેટર સુધી થિયેટરમાં એ DCP એટલે કે જે હાર્ડ ડિસ્ક છે એ પહોંચે એટલે સીધી જ એને કોઈ હાર્ડ ડિસ્ક સર્વરમાં નાખીને ફિલ્મ શરૂ થતી નથી એ ઇન્ક્રિપ્ટેડ હોય છે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે એને જેવું જ એને સર્વરમાં નાખવામાં આવે છે એટલે એક પાસવર્ડ રિસીવ થાય છે એ પાસવર્ડ એમાં નાખવામાં આવે એટલે એ ફિલ્મ જે છે એમાંથી અનલોક થઈ જાય છે અને એ ફિલ્મ પછી બતાવવામાં આવે છે હવે જે ફિલ્મ છે એ થિયેટરમાં પહોંચ્યા પછી એનો ટિકિટનો રેટ એનું પ્રોફિટ એનો ભાવ કઈ રીતે નક્કી થાય છે હવે એ સમજીએ પહેલાં તો આપણા દેશમાં બે પ્રકારના થિયેટરો છે એક સિંગલ સ્ક્રીન થિયેટર અને એક મલ્ટીપ્લેક્સ હવે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન થિયેટરમાં જાય એટલે એનો રેશિયો અલગ હોય મલ્ટીપ્લેક્સમાં એનો રેશિયો અલગ હોય પહેલાં સિંગલ સ્ક્રીન છે એ તમને સમજાવું પહેલા વીકમાં ફિલ્મ રિલીઝ થાય એટલે પહેલા વીકમાં 20-30% જે રેશિયો છે એટલે કે 100 રૂપિયા ટિકિટના હોય એમાંથી 20-30 રૂપિયા સિંગલ સ્ક્રીન થિયેટરના હોય અને બાકીના જે 70-80 રૂપિયા વધે એ સીધા ડિસ્ટ્રીબ્યુટરને આપી દેવામાં આવે છે અને પહેલા વીકમાં મલ્ટીપ્લેક્સની વાત કરું તો હવે મલ્ટીપ્લેક્સની વાત કરું ને તો મલ્ટીપ્લેક્સમાં રેશિયો સિંગલ સ્ક્રીન કરતાં થોડો વધુ હોય છે એટલે કે
30-40% पहला वीक में मल्टीप्लेक्स राखे छे अने बाकी जे 60-70% वधे छे एटले के 100 रुपयानी टिकिट में 30-40 रुपया मल्टीप्लेक्स राखे छे अने 60-70 रुपया जे छे ए डिस्ट्रीब्यूटर ने आपे छे एटले सिंगल स्क्रीन करता मल्टीप्लेक्स नो भाव 10-15% वधु होय छे। पण जेम बीजू एक आवे छे, मानो के फिल्म पहला वीक में पसार थईने बीजा वीक में पाछी आवी तो बीजा वीक में आ भाव वधी जाए छे, एटले के जे सिंगल स्क्रीन थिएटर पहला वीक में 20-30% लेता था ए बीजा वीक में 40-50% ले छे अने बाकीनो जो हिस्सो वधे छे ए डिस्ट्रीब्यूटर पासे जाए छे। एटले के फिल्म जेम जेम वधु समय सुधी चाले एम थिएटर ने फायदो थाय, पण मानो के 7 वीक चाली 8 वीक चाली तो 80-80% जेटलो जे भाग छे ए थिएटर राखे छे अने फक्त 20-15% जेटलो भाग छे એ ડિસ્ટ્રીબ્યુટરને જાય છે। એટલે ટૂંકમાં તમને કહું કે થિયેટરમાં જેમ ફિલ્મ વધુ ચાલે એમ થિયેટરને ફાયદો વધુ થાય। હવે બિઝનેસ મોડલની જો વાત કરું તો માનો કે એક પ્રોડ્યુસરે ફિલ્મ બનાવી નાખી, પછી એમાં પણ બે પ્રકાર હોય છે બિઝનેસ મોડલના। તો પહેલો પ્રકાર હું તમને કહું કે એક પ્રોડ્યુસરે 50 કરોડમાં ફિલ્મ બનાવી નાખી, બધો જ ખર્ચો 50 કરોડ થઈ ગયો, 50 કરોડમાં ફિલ્મ તૈયાર થઈ ગઈ, હવે એ ડિસ્ટ્રીબ્યુટરને શોધશે, પછી એની પાસે ડિસ્ટ્રીબ્યુટર આવશે। એટલે પહેલું મોડલ એવું હોય છે કે એ ફિલ્મ સીધે સીધી ડિસ્ટ્રીબ્યુટરને 100 કરોડમાં વેચી દેવી, એટલે 50 કરોડ રૂપિયા પ્રોફિટ લઈને પ્રોડ્યુસર આમાંથી નીકળી જાય છે। પછી એ ફિલ્મ પ્રોફિટ કરે, લોસ કરે, 2 મહિના ચાલે, 5 મહિના ચાલે, 6 મહિના ચાલે કે પછી એકદમ લોસ થઈ જાય, એ બધું ડિસ્ટ્રીબ્યુટરને જોવાનું, પ્રોડ્યુસરને ફિલ્મ સાથે કંઈ પણ લેવા દેવા ના હોય। એટલે પહેલું મોડલ આ હોય છે કે અમુક ટકા પ્રોફિટ 10 કરોડ 20 કરોડ જેટલો પ્રોડ્યુસર નક્કી કરે એટલો રાખીને ફિલ્મને સીધી વેચી દેવાની, પછી એ ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરે કે ભાઈ આપણે કેટલા ટકા પહેલાં પાસેથી લેવા, ક્યાં ક્યાં ફિલ્મ આપવી, એ બધું ડિસ્ટ્રીબ્યુટર ઉપર હોય છે। લોસ જાય તો પણ ડિસ્ટ્રીબ્યુટર, પ્રોફિટ થાય તો પણ ડિસ્ટ્રીબ્યુટરનો, આમાં પ્રોડ્યુસરને કાંઈ લેવા દેવા ના હોય। આ થયું પહેલા નંબરનું જે મોડલ છે એ। હવે બીજા નંબરમાં એવું હોય છે કે ફિલ્મ 50 કરોડમાં બની ગઈ એટલે ડિસ્ટ્રીબ્યુટરનો કોન્ટેક્ટ કરે છે પ્રોડ્યુસર, પછી કોઈ એવા એગ્રીમેન્ટ થાય છે કે ભાઈ તમે ફિલ્મને બધા થિયેટરમાં પહોંચાડો, એમાંથી તમારે મને 20-30% એટલા આપવાના પ્રોફિટના, જો લોસ જાય તો બંનેને, ડિસ્ટ્રીબ્યુટરને અને પ્રોડ્યુસરને બંનેને લોસ જાય, અને જો પ્રોફિટ થાય તો બંનેને ટકાવારીમાં પ્રોફિટ થાય। એટલે આ બે રીતે ફિલ્મનો જે બિઝનેસ છે એ ચાલે છે। હવે એક્ટરની વાત કરું તો અમુક એક્ટર જે હોય છે બોલિવૂડના, અત્યારે જે મોટા મોટા એક્ટરો છે, અક્ષય કુમાર લઈ લો, સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગન, આ બધા અત્યારે પ્રોફિટ શેરિંગ રાખે છે, પહેલાં સેલરી હતી અને અત્યારે સેલરી રાખે છે અને પ્લસ પ્રોફિટ શેરિંગ રાખે છે। માનો કે કોઈ સલમાન ખાને એક ફિલ્મ બનાવી, યશરાજે એક ફિલ્મ બનાવી અને એમાં સલમાન ખાન જે છે એ સ્ટાર તરીકે, લીડ એક્ટર તરીકે છે। હવે એમાં ફિલ્મ પહેલાં એગ્રીમેન્ટ એવો થાય છે કે સલમાન ખાનની જે પહેલાં ફી હોય 30 કરોડ 40 કરોડ 50 કરોડ એ તો એને દેવાની જ, પ્લસ ફિલ્મ જેટલો પ્રોફિટ કરે એમાં 15-20% એગ્રીમેન્ટ જે કરો એના ટકાવારી પણ આપવાની। અત્યારે જે બોલિવૂડના મોટા મોટા એક્ટરો છે એ અત્યારે આ રીતે કામ કરે છે, અને મોટાભાગના અત્યારે જે નવા એક્ટરો છે એ બધા સેલરી બેઝ પર કામ કરે છે, એક ફિલ્મની તેની સેલરી હોય છે 10 કરોડ 5 કરોડ 8 કરોડ 20 કરોડ 25 કરોડ, તો એને એક્ટરને, એક્ટ્રેસને જે હોય છે એને સેલરી આપી દેવાની, અને ડિરેક્ટરો પણ અત્યારે એ રીતે જ કામ કરે છે। માનો કે કોઈ એક ધર્મા પ્રોડક્શન છે, કંપની છે, એણે એક ફિલ્મ બનાવી છે તો એણે રોહિત શેટ્ટીને પ્રપોઝલ આપ્યું કે આપણે આ ફિલ્મ બનાવવાની છે, રોહિત શેટ્ટી હા પાડે તો રોહિત શેટ્ટીને એની જે સેલેરી હોય એ આપી દેવાની। હવે રોહિત શેટ્ટીની જે સેલેરી હોય 30 કરોડ 40 કરોડ 50 કરોડ પર ફિલ્મ એ એને આપી દેવાની, એટલે ડિરેક્ટર ફિલ્મ બન્યા પછી છૂટા। તો આ આખું બિઝનેસ મોડલ હોય છે, આશા કરું છું કે આખી માહિતી તમને સમજમાં આવી ગઈ હશે। હવે જો આમાંથી કંઈ પણ મારી ભૂલ થતી હોય અને તમને કદાચ કોઈ પોઈન્ટ ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી દેજો, બાકી અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ રીતે કામ કરે છે। તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।